ગાંધીધામનું જૂનું બસ સ્ટેશન જર્જરિત હાલતમાં હોવાનું જોવા મળી રહ્યું છે બસ સ્ટેશનમાં પોપડા પડતા હોવા અંગે જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત બીપરજય વાવાઝોડા સમયે પણ તેને બંધ કરવાની જરૂર પડી હતી ત્યારે હાલ નવું સ્ટેશન ન બને ત્યાં સુધી જૂના બસ સ્ટેશન ફરતે હાલવાડ બંધાય છે તેમજ નજીકમાં જ હંગામી સ્ટેશન શરૂ કરાયું છે જેથી નવું બસ સ્ટેશન ક્યારે બનશે તેને લઈને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે જેનાથી એસટી ડેપો મેનેજરે અબ તક મીડિયા સમક્ષ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો અક્તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી ગાંધીધામ એસટી બસ સ્ટેશનને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા થઈ ગયા છે જેમ કે બસ સ્ટેશન છે તે ખૂબ જ જર્જરિત થઈ ગયું છે પેસેન્જરોને પીણા પીવાના પાણીની વ્યવસ્થા નથી તો તે સૌનું નિરાકરણ લાવવા માટે એસટી ડેપો દ્વારા શું શું તૈયારીઓ ચાલી રહી છે અને લોકોના અનેક જે સવાલો છે તેની ખરાઈ કરવા માટે આપણે આજે જાણી લેશું કે ડેપો મેનેજર આપણને શું માહિતી આપે છે શું કહેશો જી નમસ્કાર હું એચઆર સામરા ડેપો મેનેજર એસટી અંજાર મારી અંદરમાં ગાંધીધામ બસ સ્ટેશન આવી રહ્યું છે તો એમાં જે હાલ જે જર્જરિત થઈ ગયું છે તો એના માટે અત્રેની અમારી જે ઓફિસ છે એના દ્વારા કેપીટીની જે અલગ એક જગ્યા છે ગાંધીધામ સિટીની અંદર તો ત્યાં અમે શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છે અને હાલનું જે બસ સ્ટેશન છે એ સિટીની બારે અને રોંગ સાઈડમાં આવેલું છે તો ત્યાં અકસ્માત છે અને ભૂતકાળમાં પણ ફેટલ અકસ્માતો થયા છે જેને લીધે આમ પબ્લિકને સહન કરવું પડે છે અને દૂર રહ્યું છે તો આમ પબ્લિકને ત્યાં બહાર જવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે તો અમે લોકો આ વખતે એવું વિચાર્યું છે કે આ વખતે બસ સ્ટેશન બની જશે તો પચાસ વર્ષ સુધી તેમાં કોઈ ફેરફાર થવાનો નથી તો કેપીટીની અન્ય જે ચોક્કસ જગ્યાએ અમે નક્કી કરેલી છે ગાંધીધામ સિટીની અંદર કે જ્યાં પ્રવાસીઓને જવા અને આવવા માટે પણ નજીક પડે અને ત્યાં ટ્રાફિક પણ મળી રહે તો નજીકના સંજોગોમાં જ અમે એ બસ સ્ટેશનની જગ્યાનું અત્યારે નિરાકરણ ચાલી રહ્યું છે મધ્યસ્થ કચેરી આ જમીન ઉપર કામગીરી પણ કરી રહી છે ટૂંક સમયમાં એ જમીન અમને મળી જશે એટલે અમે એની સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ પણ આવેલી છે તો એ ગ્રાન્ટમાંથી બને એટલું વહેલું બસ સ્ટેશન બને અને જે આ સમસ્યા જર્જરીતવાળી અને ત્યાં અત્યારે જે તકલીફો પડે છે

તેઓ લોકોની જાનહાનિની પણ રક્ષા માટે વિચાર કરી રહ્યા છે કારણ કે આ જે હમણાં જે ગાંધીધામમાં જે એસટી ડેપો આવેલું છે તે રોંગ સાઈડમાં છે એટલે કે એસટી બસને વળવા માટે બહુ જ મોટી જગ્યા ખપે અને એ વળાંકના કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો પણ આપણી સામે આવી રહ્યા છે તો એસટી ડેપોનું એમ કેવું છે કે જે નવું બસ સ્ટેશન બનશે તેમાં એ લોકો અકસ્માત ન થાય તેનો વિચાર રાખીને સાવ અલગ જ સ્થાને એસટી જે એસટી બસ સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવશે ભારતી જાણી અબતક ચેનલ ગાંધીધામ